જામનગરના નવનીત જ્વેલરી મોલને 95 વર્ષ પૂરા થતા હોવાથી દરેક રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારોની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં અગાઉ ઉજવાયેલા તહેવારોની જેમ જ મકર સંક્રાંતિના દિવસની ઉજવણી બાળકોને પતંગો સાથે ચીકી આપવામાં આવી હતી. નવનીત જ્વેલરી મોલ દ્વારા અંદાજે 25,000 પતંગોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે ચીકીનું પણ વિતરણ કરાયું હતું. આવી જ રીતે આવતા તહેવારો લોકો માટે અને લોકો સાથે ઉજવવાની નવનીત જ્વેલરી મોલના ભાગીદારો દ્વારા જાહેરાત કરાઈ હતી. મારું નામ રઘુભાઈ છે. હું નવનીત જ્વેલર્સ નવનીત જ્વેલરી મોલ નો એક પાર્ટનર છું. આજે મકર સંક્રાંતિનો પર્વ દેશભરમાં મનાવાય છે, ગુજરાતભરમાં મનાવાય છે ખાસ કરીને, અને એને આમ વૈદિક છે પણ એ લૌકિક પણ એટલો લોક પરંપરામાં પણ એટલો પ્રખ્યાત છે. અને એમાં ખાસ મકર સંક્રાંતિના દિવસે પતંગ સાથે આને સારી રીતે જોડવામાં આવે છે અને લોકો પતંગ ચગાવે છે, નાચગાન કરે છે. એટલે અમે પણ આ પર્વને, અમે અમારા 95મા વર્ષની ઉજવણી કરી છે, દરેક પર્વ ઉજવ્યા છે, એટલે આ પર્વને પણ અમે સામાજિક અમારું ઉત્તરદાયિત્વ સમજી અને આ પર્વને પણ અમે ઉજવવા જઈ ઉજવણી કરી રહ્યા છીએ. આ માટે અમે સમગ્ર જિલ્લામાં પતંગનું વિતરણ એ દ્વારકા જિલ્લામાં, જામનગર જિલ્લામાં, જામનગર જિલ્લાના છેલ્લા છેલ્લા ગામો સુધી વિતરણ કરેલું છે અને અહીંયા આવનાર ગ્રાહકોને પણ પતંગ આપેલ છે. સાથે શુભેચ્છા રૂપે જે આની સાથે તલ અને બીની જે ચીક્કીઓ બને છે એ આપવાનો જે પરંપરામાં રિવાજ છે એ મુજબ પણ અમે અમારાથી યત્કિંચિત જેટલો પ્રયત્ન થાય એટલું અમે ગ્રાહકોને એ પણ આપ્યું છે અને આ પર્વને અમે આ રીતે ઉજવી છીએ અને ભવિષ્યમાં પણ અમે આવા પર્વોને સારી રીતે ઉજવવાનો પ્રયત્ન કરતા રહેશું. આ અમારું અમે સામાજિક ઉત્તરદાયિત્વ સમજી અને આ મકર સંક્રાંતિના તહેવારમાં અમને એવું પણ જાણવા અમને એવું થયું છે કે આમાં ફક્ત હિન્દુઓના છોકરાઓ પતંગ ઉડાડે છે એવું નથી, મુસ્લિમ પણ અમારા ગ્રાહકો ઘણા બધા પતંગો ખૂબ સારી રીતે લઈ ગયા છે અને સારી સંખ્યામાં એ લોકો પણ અહીંયા આમાં સામેલ થયા છે.